નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ ઇલેવન ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના યુનિટ સાત હાઉ ડઝ ઇટ સ્મેલ રીડ વન માં આજે આપણે વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપ સૌ હાઉ ડઝ ઇટ સ્મેલ વિશે કંઈ ને કંઈ કદાચ સાંભળ્યું હશે કે વાંચ્યું હશે ઓનલાઈન કે ઓફલાઈન પણ તમે ભણ્યા હશો તો પાઠની આપણે વાત કરીએ એ પહેલાં એક વસ્તુ યાદ રાખજો કે હેલ્થ ઇઝ વેલ્થ પહેલું સુખ તે જાતે નરિયા અને દોસ્તો સફળતાના શિખરો સર કરવા માનસિક સ્વસ્થતા અને શારીરિક સ્વસ્થતા તો બહુ મહત્વની છે અને તમને ખબર છે ને કે માનસિક સ્વસ્થતા મેળવવા માટે પ્રાણાયામ કે યોગાસનો કરવા પડે તો તમે પણ એકદમ સીધી મુદ્રામાં બેસી અને આ પાઠ ભણવાનો પ્રયત્ન કરો ફૂલ વિડીયો લેક્ચર ચેક કરો તમારી સાથે ટેક્સ્ટબુક પેન પેન્સિલ રાખો જરૂર પડે ત્યાં નોંધ કરતા જાઓ ચોક્કસપણે તમને પાઠમાં મજા આવશે અને પાઠના શબ્દો ટ્રુફોલ્સ સિમિલર વર્ડ્સ અને ક્વેશ્ચન આન્સર પણ સરળતાથી તમે જવાબ આપી શકશો વિદ્યાર્થી મિત્રો આ એક નિબંધ પ્રકારનો પાઠ છે અહીંયા લખ્યું છે વોટ ઇઝ ધ ફર્સ્ટ રેમેડી તો રેમેડી એટલે ઈલાજ ઉપચાર યુ ટ્રાય ફોર ધીઝ એલમેન્ટ્સ એલમેન્ટ્સ એટલે બીમારી જેને આપણે ઇલનેસ પણ કહીએ છીએ તો તમને વોમિટિંગ થાય હેડેક થાય ડિઝીનેસ થાય ચક્કર આવે નોઝ બ્લીડ્સ નસકોરી ફૂટે હિકપ્સ બરાબર હા એડકી આવે કે સ્વેલિંગ ઓન ફૂટ સોજો ચડી જાય શરદી થાય સ્નીઝિંગ ચીકો આવે હા તો આ બધાની પ્રાથમિક સારવાર શું છે એની પણ વાત આપણે આ યુનિટના બીજા ભાગમાં કરવાના છે દોસ્તો બરાબર છે તો આજે આપણે પહેલા સમજી લઈએ કે હાઉ ડઝ ઈટ સ્મેલ આ શું કહેવા માંગે છે તો દોસ્તો આ નિબંધની અંદર સુગંધ અથવા સોડમ પર તેમજ આપણા ચેતાતંત્રની મહત્વની પાંચ ઇન્દ્રિયો પર વાત કરવામાં આવી છે એને કહેવાય ફાઇવ સેન્સીસ ઓફ અવર નર્વસ સિસ્ટમ વિદ્યાર્થી મિત્રો બધી જ ઇન્દ્રિયોમાં દ્રાણેન્દ્રિય વધુ જટિલ છે તો દ્રાણેન્દ્રિય એટલે શું તો કે સેન્સ ઓફ સ્મેલ ય એટલે શું તો કે સેન્સ ઓફ સ્મેલ ઘણી વખત આપણને ખોરાક તેનો સ્વાદ કરતા સુગંધને કારણે વધારે પસંદ પડે છે અને જ્યારે આપણે ખોરાક ચાવીએ છીએ ને ત્યારે અને જ્યારે ખોરાક ગરમ હોય છે ત્યારે તેમાંથી વધુ પાર્ટિકલ્સ છૂટા પડે છે અને એટલે એની સુગંધ અથવા સોડમ પારખી શકાય છે સોડમ શબ્દનું વર્ગીકરણ કરવું છે આપણે આ પાઠમાં સોડમ એટલે કે સ્મેલનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે જેને જુદા જુદા ભાગમાં જેમ કે સુગંધ ખુશબુદાર લેજદાર લસણ કે બળવાની વાસ વગેરેમાં આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે જે આ પાઠમાં તમને ભણવા મળશે વિદ્યાર્થી મિત્રો સોડમ તેની ફરજ રાત દિવસ બજાવે છે એવું તો નથી કે દિવસે સુગંધ આવે અને રાતે ન આવે એવું તો છે નહીં સાચા નાખની નકલ તો કરી શકાતી નથી હા તમને કાનમાં સંભળાતું નથી તો તમે બેરો લગાવી શકો છો તમને આંખમાં દેખાતું નથી તો ચશ્મા કે લેન્સ પહેરી શકો છો પણ સૂંઘવાની શક્તિ અજોડ અને અનન્ય છે અને માસ્ટર શેફ ચાનો સ્વાદ જાણતી વ્યક્તિ અને પરફ્યુમ બનાવનાર વગેરે કોઈ દિવસ બેરોજગાર નહીં બને હો કેમ કે તેનું સ્થાન લઈ શકાય એવા કોઈ યંત્રો અવેલેબલ જ નથી દોસ્તો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠને લાઇન ટુ લાઇન સમજવા પ્રયત્ન કરીએ હવે તો તમને ઘણું બધું અંગ્રેજી આવડી ગયું છે એટલે જરૂર પડશે ત્યાં આપણે લાઇન ટુ લાઇન વર્ડ ટુ વર્ડ અંગ્રેજી કરીશું કેટલાક શબ્દો અંગ્રેજીમાં જ સમજતા શીખવા પ્રયત્ન કરો એવી મને ખાસ આશા છે લેટ્સ બિગિન દોસ્તો

તમે જ્યારે પ્રથમ ચુસ્કી લીધી કે તમે ગરમ એ વેજીટેબલ સૂપને વખાણવા લાગી જાઉં છો કેમ કારણ કે ગરમ છે એમાંથી પાર્ટીકલ્સ છૂટા પડે છે એટલે એક જ ઘૂંટડામાં આપણે એને વખાણ કરવા માંડીએ છીએ બટ યુ આર રોંગ પણ લેખક કહે છે કે તમે ખોટા છો એકચુલી યુ મીન દેટ ખરેખર તમારો કહેવાનો મતલબ શું છે ધ સૂપ સ્મેલ્સ ગુડ તમે એમ કહેવા માંગો છો બરાબર કે સુપની સુગંધ સારી છે સુપની સુગંધ સારી છે યોર સેન્સ ઓફ ટેસ્ટ કેન ટેલ યુ ધ ધ વેધર સ્વીટ સાલ્ટી જો સેન્સ ઓફ ટેસ્ટ કે પાંચ ઇન્દ્રિયોમાંની એક બરાબર સેન્સ ઓફ ટેસ્ટ સ્વાદેન્દ્રિય આવું આપણે ગુજરાતીમાં કહી શકીએ બરાબર તો શું કહે છે કે તમારી સેન્સ ઓફ ટેસ્ટ તો માત્ર તે સૂપ મીઠો છે ખાટો છે ખારો છે કે કરવો છે તે જ કહી શકે છે શું આઈડેન્ટિફાઈ કરી શકે વેધર એટલે કે બરાબર આટલું જ આઈડેન્ટિફાઈ કરી શકે આ ચાર વસ્તુ જો સ્વીટ સાવર સાલ્ટી અને બીટર સાવર એટલે ખાટું બીટર એટલે કડવું ઇટ ઇઝ નોટ ધ ટંગ બટ યો નોઝ ધેટ ટ્રીસ ધ ટ્રુ ફ્લેવર ઓફ ફૂડ અહીંયા શબ્દો જુઓ ટંગ એટલે જીભ રિવિલો એટલે શો ઓડબલ્યુ જેને આપણે મેક નોન કહીએ છીએ હા દેખાડવું છતું કરવું ખુલ્લું પાડવું બરાબર છે તો જુઓ ઇટ ઇઝ નોટ ધ ટંગ બટ યોર નોઝ તમારી જીભ નહીં પણ તમારું નાક ખોરાકનો સાચો સ્વાદ પારખી શકે છે બાય ટેસ્ટિંગ અલોન ફક્ત ટેસ્ટ કરવાથી ફક્ત ચાખવાથી યુ કેન હાર્ડલી ડિફરન્ટિએટ બિટવીન ધ ફૂડ યુ લવ એન્ડ ધ ફૂડ યુ ડિસલાઇક ફક્ત ચાખવાથી તમે તમને ગમતી અને તમને ન ગમતી વાનગી વચ્ચેનો ભેદ ભાગ્યે જ પારખી શકો છો હાર્ડલી એટલે ભાગ્યે જ જવલ્લે જ કેમ કે સીધી રીતે એમ કહી શકાતું નથી સેકન્ડ પેરેગ્રાફ દોસ્તો ફ્લેવર્સ હેવ અ બેક ડોર એન્ટ્રી ટુ નોઝ જો ફ્લેવર એની એન્ટ્રી ક્યાંથી છે તો કે ફ્લેવર્સ હેવ બેક ડોર એન્ટ્રી જો શું છે કે માર્ગ એક નોઝ એક નાક એક જ માર્ગ છે બરાબર છે એટલે ફ્લેવર નાકના પાછળના દરવાજેથી પ્રવેશે છે ધ ટ્રાવેલ ફ્રોમ માઉથ ડાઉન ધ થ્રોટ જો માઉથ એટલે મો થ્રોટ એટલે ગળું એન્ડ અપ અગેન અલોંગ ધ એર પાસીસ લીડિંગ ટુ નેસલ કેવિટી તો નેસલ કેવિટી એટલે હા નાક નું પોલાણ કેવિટી એટલે પોલાણ એક એરિયા એક જગ્યા બરાબર તો જો વાનગીની સોડમ મોમાંથી ક્યાં જાય છે કોઈ પણ વાનગી હોય એ ટ્રાવેલ ક્યાં કરે છે તો કે મોમાંથી ક્યાં જાય છે ડાઉન ધ થ્રોટ તો કે મોંમાંથી ગળામાં ઉતરે છે ક્યાં ઉતરે છે તે ટ્રાવેલ ફ્રોમ માઉથ ડાઉન ધ થ્રોટ તો મોંમાંથી ગળામાં ઉતરે છે અને પછી શું થાય છે અને ફરી પાછી હવાના રસ્તે કોના રસ્તે અપ અગેન અલોંગ ધ એર તો હવાના રસ્તે નાકના પોલાણમાં ક્યાં નાકના પોલાણમાં ઉપર તરફ જાય છે હે તો આ રીતે લીડ થાય છે જુઓ આ રીતે હવા સાથે સાથે સુગંધ દોરાય છે લીડિંગ થાય છે આપણે શ્વાસ ને અંદરની બાજુ લઈએ છીએ ત્યારે ઇનહેલ અને આ બે શબ્દ શીખવા જેવા છે ઈન હેલ અને શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવો તો જુઓ અહીં શું કે છે કે વેન વી ઇન હેલ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બરાબર છે આપણે સુગંધ મહેસૂસ થાય છે સોડમ મહેસૂસ થાય છે એન્ડ વી સેન્સ ફ્લેવર્સ વેન વી એક્સહેલ અને શ્વાસને બહાર કાઢીએ છીએ એક્સહેલ શ્વાસને બહાર કાઢીએ છીએ ત્યારે આ સ્વાદ પર ખાય છે હે જુઓ સેન્સ ધ ફ્લેવર્સ તો ત્યારે આપણે આ ફ્લેવરની સેન્સ એટલે કે પારખીએ શીખીએ છીએ ત્યારે ખબર પડે છે દોસ્તો ધ ઓલ ફેક્ટરી એરિયા નવો શબ્દ આવ્યો ઓલ ફેક્ટરી બરાબર છે ધ ઓલ ફેક્ટરી એરિયા ઇઝ લોકેટેડ તો ઓલ ફેક્ટરી એટલે શું તો કે સોડમ ને લગતું સુગંધ ને લગતું બરાબર ઓલ ફેક્ટરી એરિયા ઇઝ લોકેટેડ આ ક્યાં આવેલો છે એરિયા હા યો ધ નેસલ કેવિટી તો નેસલ કેવિટી એટલે તો કે નાકની પોલાણ તો હવે તમે વાક્યનું ગુજરાતી જાતે કરવાનું રાખો તમને ખ્યાલ આવશે બરાબર તો જો સુગંધ પારખવાનું સ્થાન એટલે ઓલ ફેક્ટરી એરિયા તો સોડમ પારખવાનું સ્થાન નાકના પોલાણમાં ઊંચે રહેલું છે ક્યાં રહેલું છે ઊંચે રહેલું છે એટલે આપણા નાકની ઉપર તમે ફીલ કરો અનુભવ કરો કે આપણું નાક છે એની ઉપર તમે જુઓ હા ત્યાં આવેલું છે એવું સમજી લો તમે બરાબર છે ચાલો સમજી લીધું દોસ્તો આગળ વધીએ લેટ્સ બિગિન ડ્યુરિંગ ઓર્ડિનરી ઇનહેલિંગ હવે જો સામાન્ય આપણે જે શ્વાસોશ્વાસ આપણે લેતા હોઈએ તો કઈ એવું આપણે સ્મેલ કરવાનો અર્થ ના હોય કે કદાચ પૂછાય તમને બરાબર છે લોકેટેડ શબ્દ પૂછાય તો તમારે લખવાનું પ્લેસ ડ બરાબર પછી સેન્સેશન પૂછાય તો તમારે લખવાનું છે સેન્સેશનમાં કે સંવેદના લાગણી એને કહેવાય ફિલિંગ એફ ડબલ ઇ એલ આઈ એનજી બરાબર તો આવું પણ શબ્દ કદાચ પૂછી શકાય રેડી તો એ ધ્યાનમાં રાખવા જેવો શબ્દ છે ઓકે ચાલો ઓલ ફેક્ટરી એરિયા ઇઝ લોકેટેડ હાઈ અપ પછી ડ્યુરિંગ ઓર્ડિનરી ઇન હેલિંગ ધ એર પાસિસ વિધાઉટ અરાઉઝિંગ દસ મેલ તો આપણે જોયું કે હવાના ગંધના સંવેદનોને જાગૃત કર્યા સિવાય જ પસાર થાય છે વેન વી વોન્ટ ઓર નીડ ટુ ચેક ધ ઓડર ઓડોર જ્યારે આપણને સ્વાદ પારખવાની જરૂર ઊભી થાય ત્યારે શું થાય છે લખો ઓડોર તો ઓડર એટલે વાસ અથવા ગંધ જેને સુગંધ પણ કહેવાય કે દુર્ગંધ પણ કહેવાય અને ઓડોર કહેવાય બરાબર તો જ્યારે આપણે આ ઓડોર ચેક કરવાની થાય ત્યારે તો કે વિસ્િફ તો સ્નીફ એટલે તો ક્રિયાપદ છે સ્નીફ એટલે હે સૂંઘવું આમ સડકો મારી મારી ઊંઘવું હા હા યસ એવી રીતે બરાબર સ્નીફ તો આ રીતે આપણે સૂંઘીએ છીએ બરાબર છે પણ ક્યારે જ્યારે આપણે ઓડોર ઓળખવાની હોય ત્યારે આગળ સ્નીફિંગ કેરીઝ ધ ઓડોર ફીલ્ડ એર એરિયા હવે કેવી રીતે આપણે કામ કરીએ કેવી રીતે કામ થાય છે ત્યારે આપણે અવાજ સાથે આપણે આ ઓળખ થઈ જાય છે સ્નિફિંગ કેરી ઇઝ ધર્ડર ફીલ્ડ એર અપવર્ડ ટુ ધલ ફેક્ટરી એરિયા આ ઓલ ફેક્ટરી એરિયા સુધી પહોંચી જાય છે જુઓ બરાબર છે કારણ કે એ તો જ ઓળખાશે એમને એમ તો ઓળખાશે નહીં બરાબર આગળ જુઓ ધેર ઇઝ નો નીડ ટુ સ્નીપ વેન વી ઈટ હવે જમતા હોય તો તો કે તો કઈ સુગંધ લેવાની જરૂર જ નથી બરાબર બટ વેન વી ચ્યુ ધ ફૂડ પણ આપણે ખોરાક ચાવીએ ત્યારે તો કે વોમ વેપર ઇઝ રિલીઝ તો આપણે ખોરાક ચાવીએ ત્યારે તેમાંથી હુંફાળી વરાળ છૂટી પડે છે વોમ વેપર વેપર એટલે વરાળ વોમ એટલે ઉફાળી રિલીઝ એટલે છૂટી પડે છે તો આ છૂટી પડે છે આર ડિટેક્ટેડ અને સ્વાદ પરખાઈ જાય છે ડિટેક્ટ થવું પરખાવું જાણ થવી તો આ રીતે આપણે પારખી શકીએ છીએ હાયર ધ ટેમ્પરેચર ઓફ એ સબસ્ટન્સ જેમ જેમ પદાર્થ વધારે ગરમ હાયર ડબલ કમ્પેરિઝન હોય એવું આખી રચના છે હાયર ધ ટેમ્પરેચર ઓફ સબસ્ટન્સ સબસ્ટન્સ એટલે પદાર્થ ખાદ્ય પદાર્થ જેને આપણે કહીશું તો ખાદ્ય પદાર્થ જેટલો વધારે ગરમ હોય બરાબર તેટલા જ ધમોર મોલિક્યુલ્સ આર ગિવન ઓફ એમ તેમાંથી વધારે મોલિક્યુલ્સ એટલે અણુઓ છૂટા પડે છે એન્ડ ઇન્ટેન્સ ઓર્ડર્સ આર ફેલ્ટ અને તીવ્ર સોડમ મહેસૂસ થાય છે બરાબર ઇન્ટેન્સ ઓર્ડર એક પ્રકારની ગંધ મહેસૂસ થાય છે ધેરફોર મમ્મી ઇન્સિસ્ટ્સ ઓન સર્વિંગ ડીશ ઇઝ હોટ એટલે તો ઘરે મમ્મી ગરમ ખોરાક પીરસવાનું આગ્રહ રાખે છે ઇન્સિસ્ટ એટલે લખો આગ્રહ રાખો અને ઇન્સિસ્ટ સાથે હંમેશા ઓન આવે ઇન્સિસ્ટ સાથે હંમેશા ઓન આવે દોસ્તો ઓકે ચાલો હવે નેક્સ્ટ પેરેગ્રાફ તમારી સામે છે એ તમે રીડ કરો અને એનું ગુજરાતી કેવી રીતે કરી શકાય એ જાતે પ્રયત્ન કરો જેટલો જાતે પ્રયત્ન કરશો એટલું તમને વધારે આવડી જશે દોસ્તો ચાલો ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ ધેન ધ સેન્સ ઓફ ટેસ્ટ દોસ્તો આ પેરેગ્રાફમાં આપણે સેન્સ ઓફ સ્મેલની વાત કરી હવે આપણે સેન્સ ઓફ ટેસ્ટ બંનેનું કમ્પેરિઝન કરી લઈએ તો જુઓ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ તો જુઓ સેન્સ ઓફ સ્મેલ છે ને એ વધારે કોમ્પ્લેક્સ છે કોના કરતા હા જટિલ છે કોના કરતા ધેન ધ સેન્સ ઓફ ટેસ્ટ હા સેન્સ ઓફ ટેસ્ટ કરતા સ્વાદેન્દ્રિય કરતા ત્રાણેન્દ્રીય વધુ જટિલ છે તમને ફોલ્સમાં વાક્ય પૂછી શકાય ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ પ્રિપેર અ ટેબલ ઓફ ઓબ્જેક્ટ્સ હવે એવું કોઈ ઓબ્જેક્ટનું ટેબલ તો પ્રિપેર કરી શકાય એમ નથી એવું કોઈ ચાર્ટ તો બનાવી શકાય એમ નથી અશક્ય છે એન્ડ ધેર સ્ટાન્ડર્ડ સ્મેલ્સ એની સ્ટાન્ડર્ડ સ્મેલ કેમ પારખવી કે ભાઈ આ ટેબલ છે તેનો આ સ્મેલ છે આ મોબાઈલ છે તેનો આ સ્મેલ છે આ ચોપડી છે હે આ વોટર બેગ છે બરાબર છે હે કેમ આપણે નક્કી કરી લેપટોપ છે કેમ નક્કી થાય એવું ટેબલ કેમ બનાવવું કે ભાઈ લેપટોપની આવી સ્મેલ આવે હે એવું કેમ નક્કી થાય કે રૂમાલ છે તો એની આ સ્મેલ છે એવું ટેબલ તો બનાવવું કઠિન છે દોસ્તો મોસ્ટલી દેર ઇઝ નેવર ઓનલી વન સ્મેલ ફોર વન ઓબ્જેક્ટ આમ જોવા જઈએ ને તો કોઈ એક ઓબ્જેક્ટ માટે બરાબર એક સ્મેલ હોઈ શકે નહીં આ સમજી લો દરેક ઓબ્જેક્ટની અલગ અલગ સ્મેલ હોઈ શકે સાયન્ટિસ્ટ યુઝ ધ ટોમ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ્સ વૈજ્ઞાનિકોએ એક રસ્તો શોધી કાઢ્યો છે એને કીધું છે ફ્લેવર પ્રોફાઇલ બનાવી છે અને એ સ્મેલ માટેની છે બોલો વિચાર કરો તો વૈજ્ઞાનિકો આજે ક્યાં પહોંચાશે તેને એક ફ્લેવર પ્રોફાઇલ બનાવી નાખી છે એવું નામ આપી દીધું છે બરાબર છે તો વૈજ્ઞાનિકોએ તો એક સરસ મજાનું નામ પણ આપી દીધું છે હવે એમાં શું છે એ જોઈએ તો કે દે હેવ ક્લાસિફાઈડ સ્મેલ્સ અંડર સચ હેડિંગ્સ તેણે તો નીચેના હેડિંગ્સ દ્વારા હા એક ક્લાસિફાઈડ કરી છે બરાબર મથાળા હેઠળ સોડમને વર્ગીકૃત કરેલી છે કઈ કઈ આપી છે બોવ ગતિનું ધ્યાન આપજો અયા પહેલું છે ઇથર્નલ હેલો કે એકદમ ઇથર્નલ પછી હેરોમેટિક હેરોમેટિક એટલે માદક હે એકદમ સુગંધિત હોય એવી હેરોમેટિક કહેવાય અને પછી ફ્રેગ્રેન્ટ તો સુવાસ ફ્રેગ્રેન્ટ સારી વાસ પછી એમ્બરોશિયલ 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 એટલે કેવી લહેજતદાર બોલો એમ્બરોશિયલ એટલે કેવી લહેજતદાર ગાર્લિક એટલે કેવી સ્મેલ લસણ જેવી સ્મેલ બર્નિંગ એટલે આજુબાજુમાં કોણ બેઠું છે જોવું પડે આપણે ફેટીડ ફેટીડ એટલે દુર્ગંધ કોઈ ઉકરડા હોય કે કોઈ એવું ગટર હોય બરાબર એની જે સ્મેલ હોય ફેટીડ તો દોસ્તો આવું ફ્લેવર પ્રોફાઇલ બનાવ્યું છે સમજાઈ ગયા હવે તમને બધી ચલો આગળ બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ દોસ્તો આ ક્લાસિફિકેશન છે ને એ હજુ ટેન્ટેટિવ છે લખો કામ ચલાવ પરમેનન્ટ નથી યસ ટેમ્પરરી છે એન્ડ અને હજી તો સંતોષકારક પણ નથી અનસેફાઈંગ છે ઇટ ઇઝ બિલિવડ ધેટ એવું માનવામાં આવે છે કે ઈચ નેચરલ ઓર્ડર ઓફ ફ્લેવર ઇઝ બ્લેન્ડ ઓફ મેની સ્મેલ્સ લખો બ્લેન્ડ એટલે મિશ્રણ એવું માનવામાં આવે છે કે દરેક કુદરતી સોડમનો ક્રમ એ ઘણી બધી સોડમનું મિશ્રણ હોય છે સુગંધનું મિશ્રણ હોય છે ઓકે દોસ્તો ચાલો ચાલો લેટ્સ પેરેગ્રાફ ડુ મચ ફ્રોમ વન અનધર ઇન અવર સેન્સ ઓફ સ્મેલ શું આપણે આપણી સેન્સ ઓફ સ્મેલ છે એકબીજાથી ભિન્ન મત ધરાવીએ છીએ એના સંદર્ભમાં અલગ અલગ મત ધરાવીએ છીએ આપણે વન અનધર અફકોર્સ અલબત્ત હા વળી કેમ તો કે પુરુષોમાં સ્ત્રીઓમાં અલગ અલગ છે જુઓ ધેર ઇઝ સમ વેરિયેશન ઇન સેન્સ ઓફ સ્મેલ ઓફ વિમેન ધેન દેટ ઓફ મેન્સ વિદ્યાર્થી મિત્રો પુરુષોની સોડમ સંવેદના અને સ્ત્રીની સોડમની સંવેદનામાં કેટલીક ભિન્નતા છે પુરુષો અને સ્ત્રીઓમાં ભેદ છે વિમેન હેવ મોર એક્યુટ સેન્સ ઓફ સ્મેલ સ્ત્રીઓ છે ને એ સેન્સ ઓફ સ્મેલમાં બહુ પાવરફુલ છે મોર એક્યુટ છે એની સેન્સ બરાબર ધેન મેન હેવ એટલે સ્ત્રીઓની સુગંધ પારખવાની શક્તિ પુરુષો કરતાં વધુ તીવ્ર હોય છે મોર એક્યુટ લખો વધુ તીવ્ર એન્ડ ધીસ સેન્સ બીકમ્સ ડલ આ સેન્સ ધીમે ધીમે ડલ પડે છે આ પ્રશ્ન પૂછાય છે કે આ આપણી સેન્સ ડલ કેવી રીતે પડે છે તો એના કારણો એ પાછળ નંબર વન એઝિંગ એક તો ઉંમર વધે તો જેમ જેમ ઉંમર વધતી જાય એમ આપણી સેન્સ ઓફ સ્મેલ છે એટલે કે સેન્સ સ્મેલ પારખવાની જે શક્તિ છે એ ધીમી પડે છે નંબર બે સ્મોકિંગ કોઈ ધૂમ્રપાન કરતું હોય તો પણ એની સેન્સ ઓફ સ્મેલ ધીમી પડી જાય છે વધારે એ સ્મેલ ઓળખી શકતા નથી નંબર ત્રણ ડ્રિંકિંગ આલ્કોહોલિક બેવરેજીસ કોઈ માદક પીણાનું સેવન કરે છે દારૂ છે કે એવા કોઈ વ્યસન છે બરાબર એનું સેવન કરતા હોય છે તો એને કારણે પણ આ સેન્સ ઓફ સ્મેલ છે એ ધીમે ધીમે ડલ થઈ જાય છે ક્ષીણ થતી જાય છે વેન વી હેવ કમાન્ડ સોરી વેન વી હેવ કોમન કોલ્ડ જ્યારે આપણને સામાન્ય શરદી થઈ જાય આ વાક્ય ટ્રુ ફોલ્સમાં આવશે જોજો સામાન્ય શરદી થઈ જાય ધ સેન્સ રિસેપ્ટર્સ સોરી ધ સ્મેલ રિસેપ્ટર્સ લોકેટેડ ઇન અબાઉટ ટુ એન્ડ હાફ સ્ક્વેર સેન્ટીમીટર્સ ઇન ધ અપર નેશનલ કેપિટી બીકમ્સ ડેડ તો જો બીકમ ડેડ એટલે મૃત પામે છે શું ફરી વાર અહીંથી જુઓ વેન વી હેવ કોમન કોલ્ડ જ્યારે આપણે શરદી થાય છે ત્યારે શું થાય છે તો કે ધ સેલ રિસેપ્ટર છે ને રિસેપ્ટર એ બીકમ ડેડ એ ડેડ થઈ જાય છે હવે રિસેપ્ટર ક્યાં આવેલા છે એના માટેનું આ વાક્ય છે આખે આખું રિસેપ્ટર ક્યાં આવેલા છે એના માટેનો જવાબ અલગ છે પણ જ્યારે કોમન કોલ્ડ થાય છે ત્યારે આપણા રિસેપ્ટર શું થાય છે તો કે ડેડ થઈ જાય છે ટ્રુફોલ્સમાં પૂછાય તો કે સ્મેલ રિસેપ્ટર્સ એટલે શું તો કે જે સ્મેલ આપણે લેવાના રિસેપ્ટર્સ હોય તે બરાબર છે સ્વીકારે તે ઓળખે તે ઓળખનાર બરાબર તો એ ડેડ થઈ જાય છે મૃતો અપાય થઈ જાય છે એટલે પછી આપણે કંઈ ઓળખી શકતા નથી સમજાઈ ગયું તો આ પ્રોબ્લેમ થાય છે તો રિસેપ્ટર એટલે ગ્રહણ કરનાર સમજાઈ ગયું ડેડ એટલે મૃત થઈ જાય છે નિષ્ક્રિય થઈ જાય છે તો આ રિસેપ્ટર ક્યાં આવેલા છે લોકેટેડ ઇન અબાઉટ ટુ એન્ડ હાફ સ્ક્વેર સેન્ટીમીટર્સ ઇન ધ અપર નેશનલ કેવિટી ઉપરના નસકોરાના જે પોલના ભાગમાં છે ને એ લગભગ ટુ એન્ડ હાફ સ્કવેર સેન્ટીમીટર બરાબર છે તો જુઓ આ આવી રીતે લગભગ અઢી ચોરસ સેન્ટીમીટરના વ્યાપમાં નાકના પોલના ઉપલા ભાગે આ તમને રિસેપ્ટર જોવા મળે છે ઓકે દોસ્તો ચાલો ધોધ કોલ્ડ સફરર્સ સેન્સ ઓફ ટેસ્ટ ઇઝ નોટ અફેક્ટેડ પણ ખાસ યાદ રાખવા જેવું શરદી થઈ ગઈ હોય તો તમારા રિસેપ્ટર ડેડ થઈ જાય પણ તમારી સેન્સ ઓફ ટેસ્ટ ડેડ થતી નથી કે એની કોઈ અસર થતી નથી એટલે સફરર એટલે શરદીનો ભોગ બનનાર વ્યક્તિ તો એની સેન્સ ઓફ સ્મેલ નક્કી પેલી થાય છે પણ સેન્સ ઓફ ટેસ્ટ અફેક્ટ થતી નથી અસર થતી નથી હી બિલીવ દેટ હી હેઝ લોસ્ટ હિઝ સેન્સ ઓફ ટેસ્ટ છતાં એવું માને છે કે મારી સેન્સ ઓફ ટેસ્ટ ચાલી ગઈ છે એટલે મને શરદી થઈ છે તો હું સ્વાદ નહીં શકું આવું આપણે સાંભળીએ છીએ બોલીએ છીએ પણ આપણે રોંગ છીએ બરાબર તો તમને શરદી થાય ત્યારે તમારી સેન્સ ઓફ ટેસ્ટ ને કશું થતું નથી આ તમે પર્વ યાદ રાખો એકચ્યુઅલી હી સેન્સ ઓફ સ્મેલ ઇઝ લોસ્ટ થાય છે શું શરદી થાય ત્યારે સેન્સ ઓફ સ્મેલ લોસ્ટ થાય છે એન્ડ નોટ હેબલ ટુ ફ્લેવર્સ ઓફ ધ ફૂડ અને એટલે આપણે ખોરાકમાં ખોરાકના સ્વાદ ઓળખવા માટે સમર્થ રહેતા નથી સ્વાદ ઓળખી શકતા નથી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે આગળ જોઈએ ટચ પ્રેશર એન્ડ પેઇન ઓલ રિક્વા ડાયરેક્ટ કોન્ટેક જુઓ ટચ પ્રેશર અને પેઇન એટલે પીડા આ બધા માટે પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ સંપર્ક જરૂરી છે યુઝઅલી સામાન્ય રીતે હિયરિંગ એન્ડ સાઇટ આર લાઈક સ્મેલ બરાબર હિયરિંગ એટલે સાંભળવું સાઇટ એટલે જોવું દ્રષ્ટિ કહેવાય લાઈક સ્મેલ એ પણ સ્મેલ જેવા છે લોંગ ડિસ્ટન્સ સ્મેલ કેવી છે આ બધી લોંગ ડિસ્ટન્સ છે બરાબર છે કારણ કે લાંબા અંતરેથી પણ આપણે સંભળાય છે દેખાય છે અને સ્મેલ પણ આપણે લઈ શકીએ છીએ એટલે આ બધી છે એ કેવી છે તો કે લાંબા અંતરની છે બરાબર છે તો હિયરિંગ સાઇટ અને સ્મેલ એ લોંગ ડિસ્ટન્સ સેન્સીસમાં સમાવેશ કરવામાં આવે છે સ્મેલ હેઝ ઇટ્સ એડવાન્ટેજ વિદ્યાર્થી મિત્રો સ્મેલ છે ને એના કેટલાક લાભ પણ છે હે સ્મેલને પોતાના લાભ છે તો કયા કયા લાભ છે તો સાઈટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ સન તો જુઓ દ્રષ્ટિ છે હે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે સૂર્યપ્રકાશ પર સૂર્ય પર આધારિત છે એન્ડ ઇઝ ટુ અ ગ્રેટ એક્સટેન્ડ અનલેસ એટ નાઇટ યુઝલેસ એટ નાઇટ અને રાત્રે તો આ સાઇટ નામની જે આપણી સેન્સ છે એ તો યુઝલેસ થઈ જશે બરાબર કારણ કે સૂર્ય પર આધારિત છે દ્રષ્ટિ છે એ જોઈએ તો અને મહદઅંશો રાત્રે નખામી થઈ જાય છે ને બટ સ્મેલ ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી મેં તમને વાત કરી હતી ને કે ભાઈ સ્મેલ છે એ તો દિવસ રાત સક્રિય હોય છે ઓલ્સો હિયરિંગ ઇઝ ડિપેન્ડિંગ ઓન ધ પ્રોડક્શન ઓફ સાઉન્ડ જો હિયરિંગ કોના ઉપર આધારિત છે તો કે હિયરિંગ છે ને એટલે કે સાંભળવું એટલે શ્રવણ કરવું એ અવાજના ઉત્પાદન પર આધારિત છે હવે અવાજ કેટલો ઉત્પન્ન થાય છે એના ઉપર છે પ્રોડક્શન ઓફ સાઉન્ડ ઇફ એનિમલ એ હવે ચાલો એ અને બી નામનું એનિમલ છે અને આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ છીએ ઇફ એનિમલ એ ઇઝ ટ્રાઈંગ ટુ લોકેટ એનિમલ બી ચાલો તમે કલ્પના કરો કે એ નામનું એનિમલ છે બરાબર એ બી નામના એનિમલને હા લોકેટ કરવા એટલે કે ક્યાં છે એનું સ્થાન નક્કી કરવા માગે છે એને શોધવા માગે છે તો બી મે સક્સીડ તો બી નામનું એનિમલ સફળ થાય રિફ્રેઇનિંગ ફ્રોમ મેકિંગ અ સાઉન્ડ રિફ્રેઇનિંગ એટલે શું તો અટકાવું રોકવું બરાબર હે તો જુઓ બી નામનું પ્રાણી છે એ અવાજ પેદા કરવાથી અવાજ પેદા કરવાનું જે છે એ કદાચ બંધ રાખી શકશે એનાથી રિફ્રેન થશે એનાથી અડગું રહેશે એ પોસિબલ છે કારણ કે અવાજ પોતાના હાથમાં છે કંટ્રોલ કરી શકે છે હા એ કંટ્રોલ કરી શકે છે અવાજને અટકાવી શકે છે સમજાય છે હા અવાજને અટકાવી શકે છે પણ એ સ્મેલને કેમ અટકાવશે ક્યો લ્યો તો લખો રિફ્રેન એટલે સ્પેર ટાળવું અથવા જવા દેવું તો ટાળી શકે છે પણ ગંધ છે એ સભાનતાપૂર્વક નિયંત્રિત કરી શકાતી નથી પ્રાણીમાં પોતાના પરસેવાની સ્મેલ પોતાના શ્વાસ બરાબર પોતાના બોડીની એ સ્મેલને કઈ રીતે રોકી શકશે એ તો વાતાવરણમાં પ્રસરશે અને એ નામનું એનિમલ છે કે કોઈ પણ છે પણ એને ઓળખી જશે અને આ રીતે શિકારના ભોગ બનતા હોય છે પ્રાણીઓ બરાબર છે ચાલો આગળ જુઓ અમંગ પ્રીમેટ્સ જનરલી હવે હું પ્રીમેટ્સની વાત કરું તો પ્રીમેટ્સ એટલે યસ તો મંકી જેને આપણે એપ કહીએ છીએ વાનર બરાબર છે તો અમંગ પ્રીમેટ્સ જનરલી એન્ડ હ્યુમન્સ એસ્પેશિયલી તો સામાન્ય રીતે વાંદરાઓમાં અને ખાસ કરીને મનુષ્યોમાં ખાસ કરીને મનુષ્યોમાં ધ સેન્સ ઓફ સ્મેલ હેઝ બીન ડિસ્પ્લેસ્ડ ફોર લોંગ ડિસ્ટન્સ પર્પઝીસ બાય ધ સેન્સ ઓફ સ્વાઇટ તો જુઓ ખાસ કરીને મનુષ્યોમાં લાંબા અંતરના ઉદ્દેશો માટે દ્રષ્ટિની સંવેદનાને બદલે સુગંધની સંવેદનાને સ્થાનાંતરિત કરાય છે શું કરાય છે હે સેન્સ ઓફ સ્મેલ હેઝ બીન ડિસ્પ્લેસ્ડ ડિસ્પ્લેસ કરવામાં આવે છે બરાબર ધીસ ઇઝ ધ રિઝલ્ટ નોટ ઓનલી ઓફર શાર્પનિંગ ઓફ સાઇટ આ માત્ર દ્રષ્ટિને સતેજ કરવાનું જ નહીં નોટ ઓનલી બટ ઓલ્સોનો ઉપયોગ છે દોસ્તો ગ્રામનો બરાબર છે ચોઈસ છે જુઓ ધીસ ઇઝ ધ રિઝલ્ટ નોટ ઓનલી અ શાર્પનિંગ ઓફ સાઇટ આ ફક્ત દ્રષ્ટિને સતેજ કરવાનું જ નહીં બટ ઓલસો ઓફ વાર ડેડનિંગ ઓફ સ્મેલ પણ આપણી સ્મેલ શક્તિ છે ને એને મૃત કરવાનું પરિણામ છે મૃત કરવાનું આ પરિણામ છે દોસ્તો અવર સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર લેસ ડેલિકેટ ધેન ધેટ ઓફ અ ડોગ તમને ખબર છે ને કે આપણી જે સેન્સ ઓફ સ્મેલ છે ને એ બહુ ઓછી છે હા ડોગની વધારે છે એટલે આપણી ધ્રાણ શક્તિ છે એ કૂતરાની ધ્રાણ શક્તિ કરતાં ઘણી ઓછી છે કારણ કે એ તો વધારે તમને ખબર છે ને હમણાં એક પેપરમાં આવ્યું હતું ઉંદર કેટલાય લાખ ચોરસ કિલોમીટર એરિયાની અંદર એને સુગંધગીરું બોલો અને ઓળખી કાઢ્યું કે આમાં ક્યાં ક્યાં પેલા પદાર્થો છે વિચાર કરો તો આ બધા એનિમલ છે એની સેન્સ ઓફ સ્મેલ બહુ પાવરફુલ છે ધી શોઝ અપ ઇન ધ ફિઝિકલ ફેક્ટ દેટ ધ એરિયાઝ ઓફ સ્મેલ રિસેપ્શન ઇન અવર નોઝ ઇઝ મચ લેસ તો આ શું બતાવે છે કે શારીરિક હકીકત એ દર્શાવે છે કે આપણા નાકમાંનો સ્મેલ પારખવાનો વિસ્તાર ઘણો ઓછો છે કારણ કે તો જ આપણે આપણી ડેલિકેટ હોય ને બરાબર છે તો ફિઝિકલ ફેક્ટ એ છે શારીરિક આપણે જોઈએ તો એ છે કે સ્મેલ રિસેપ્શન એરિયા છે એ નાનો છે મચલેસ એન્ડ સો ઇઝ ધ એરિયા ઓફ ધ બ્રેઇન ગીવન ઓવર ટુ ધ રિસેપ્શન એન્ડ એનાલિસિસ ઓફ ઓલ ફેક્ટરી બરાબર છે તો દોસ્તો આપણે નાકમાંનો સોડમ પારખવાનો જે વિસ્તાર છે ઓછો છે અને તેવું જ સોડમની સંવેદના અને ગ્રહણ પ્રથકરણની બાબતમાં આપણે જોઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું બ્રેઇન છે ને એ એરિયા અલગ છે અને આ જે એરિયાની વાત કરીએ છીએ એ બી અલગ છે એટલે આપણે એ મુશ્કેલી દેખાય છે અને એનિમલમાં શું છે કે આ એરિયા મોટો છે અને આપણામાં એરિયા નાનો છે એટલે એનિમલ જેટલી આપણી સેન્સ ઓફ સ્મેલ પાવરફુલ નથી બરાબર ચાલો અંતે આપણે વાત કરીએ ધ મિકેનિઝમ બાય વિચ અ પર્ટિક્યુલર સ્મેલ એક્ટિવેટ્સ અ સર્ટિન રિસેપ્ટર તો જુઓ મિકેનિઝમ એટલે શું એક કોઈ પણ નહીં મિકેનિઝમ એટલે શું યસ યાન તો વિચ અ પર્ટિક્યુલર સ્મેલ એક્ટિવેટ્સ અ સર્ટિન રિસેપ્ટર દેટ ઇઝ વાય વન કેમિકલ સ્મેલ્સ ધસ એન્ડ અનધર સ્મેલિંગ અનધર સ્મેલ્સ ઇઝ સો ઇઝ યટ અનનોન હવે બે કેમિકલની આપણે સ્મેલ એકની આ છે અને એકની આ છે એવું આપણે અલગથી ઓળખી શકીએ એવી કોઈ મિકેનિઝમ હજુ શોધાયું નથી બરાબર છે એ તો કોઈ હજી એવા શોધ થઈ નથી શું કરવું આપણે એવું યંત્ર છે નહીં બરાબર એટલે મિકેનિઝમ છે ને એવું કોઈ યંત્ર છે નહીં ચાલો રિસલી ધેર હેવ બીન સજેશન્સ That chemicals smelled as they did because of the overall shape of their molecules, or because they punctured the membranes of the smell of zipsers or because the parts of the same manner of puncturing. The puncturing or the same fashion of vibrating vibrating would all smell the same. સ્નેલ માટેનો બહુ એક ટફ પેરેગ્રાફ અહીંયા તમને જોવા મળ્યો છે એકદમ અલગ જ પ્રકારનો આ પેરેગ્રાફ છે જુઓ છે કે નથી બરાબર છે તો આ પેરેગ્રાફનું તમે જાતે ટ્રાન્સલેશન કરવા પ્રયત્ન કેમ નહીં કરો થઈ શકે શું કહેવા માગે છે એક પેરેગ્રાફની ટ્રાય તો કરો તમારી પાસે ઘણા બધા મટીરિયલ્સ હોય છે તમે ધારો તો કરી શકો કે શું કેવા માગે છે નહીતર કેમ ખબર પડે આપણને ચાલો બરાબર ને તો મિકેનિઝમ બાય વિચ પર્ટિક્યુલર સ્મેલ ઇઝ એક્ટિવેટ સી સર્ટેન રિસેપ્ટર આ તો તમને ખ્યાલ આવી ગયો બરાબર છે તો હવે ક્યાં અટકે છે એ મને કયો ચાલો રેડી બધાને ખ્યાલ આવે છે કેટલાને ખ્યાલ નથી આવતો બોલો યસ કોઈ શબ્દ અઘરો છે રીસેન્ટલી તાજેતરમાં બરાબર હમણાં મોલેક્યુલ્સ એટલે અણુ પરમાણુ અણુ પંક્ચર કાણું પડવું મેમ્બરન્સ આપણા મેમ્બ્રન્સમાં કાણું પડે છે બરાબર ને એને મેમ્બ્રન્સ કહેવાય આપણા નાકની અંદર જે આ એક લેયર હોય ને એક પાતળું પડ અ લેયર ઓફ ટીસ્યુ બરાબર અને પંક્ચર ક્રિયાપદ છે હોલ કે કાણું પડવું બરાબર ચાલો તો હવે કયો શબ્દ બાકી રહ્યો રિસેપ્ટર તો આવી ગયું છે બરાબર છે તો હવે કઈ બાકી રહ્યું નથી મારે એવું છે ચાલો તો કોઈ ચોક્કસ ગ્રહણકોષ સક્રિય થવા માટે કોઈ વિશેષ ગોઠવણ હોય છે અને તેથી તો શા માટે બરાબર એક રસાયણ એક કેમિકલની સુગંધ એક અને બીજા કેમિકલની સુગંધ બીજી આવે છે એ હજુ સમજાતું નથી આપણને એ હજુ નથી સમજાતું અને તાજેતરમાં શું કીધું છે એવા સૂચનો થયા છે કે તેમનામાં સમાવિષ્ટ અણુઓના સમગ્ર તથા આકારને લઈને રસાયણોની સોડમ તો યથાવત જ હોય છે આકારને લઈએ તો રસાયણોની સોડમ તો યથાવત હોય છે અથવા તો સોડમ પારકનાર પેશીઓમાં છિદ્રો પાડી દીધા હોય એવું પણ બને અથવા તો આ જ છિદ્રોથી ભાગ પડી ગયા હોય અથવા આ જ રીતે તે ધ્રુજવા લાગે વાઇબ્રેટિંગ થાય આ તમામ બાબતોમાં એક જ સરખી સોળમ આવે સોળમ એક જ સરખી આવે જો હા બેવર ઓલ સચ થિયરીઝ આર યટ ઓનલી એટ ધ સ્ટેજ ઓફ કન્જેક્ચર દોસ્તો અલબત્ત આ પ્રકારનો મત હજુ તો માત્ર ધારણાના તબક્કે જ છે લખો કન્જેક્ટર અને ધારણા એઝપ્શન ઓપિનિયન થોડું પેરેગ્રાફમાં તમને અટવાવાનું થશે પણ જાણી જોઈને તમને એ ટ્રાય કરવા માટે આપ્યું છે દોસ્તો ચાલો વોટએવર ધ મિકેનિઝમ ઓફ સ્મેલ ધ સેન્સ ઓફ હિટ ઇઝ મોસ્ટ રિમાર્કેબલ સ્મેલ પરખવાનું તંત્ર જેવું હોય તેવું પણ આ સંવેદના ખૂબ જ નોંધપાત્ર છે એ પાક્ છે સેન્સ એટલે સંવેદના ઓલ ધો સમ હ્યુમન સેન્સીસ કેન બી આઉટ ડન બાય મિકેનિકલ ડિવાઇસિસ જો કે કેટલીક માનવીય સંવેદનાઓ યાંત્રિક પ્રયુક્તિઓમાંથી નિર્બળ બનાવી શકાય પરંતુ પ્રાણ શક્તિને ના બનાવી શકાય સ્મેલ કે નોટ બાકીની બધી મિકેનિકલ ડિવાઇસ છે એનું સ્થાન લઈ શકે ધ લિવિંગ નોઝ ઇટ નોટ લાઇકલી ટુ બી રિપ્લેસ્ડ તમે જો નાકને રિપ્લેસ કેમ કરવું અને હજી નજીકના ભવિષ્યમાં કોઈ એવું લાગતું જ નથી હે બરાબર છે ને નોટ રિપ્લેસ્ડ બાય એની નોન લિવિંગ નોન લિવિંગ ફોલો કન્ટ્રીવન્સ સાધન ઇન ધ ફોરસીએબલ ફ્યુચર નજીકના ભવિષ્યમાં કોઈ પણ નિર્જીવ યાંત્રિક સાધન થી આપણે નાકને કાર્યાન્વિત કરીએ શરૂ કરીએ એવું હજી સંભવિત લાગતું નથી નાકનું સ્થાન લઈ શકે એવું કોઈ યંત્ર હજુ આપણે દેખાતું નથી તેથી ધેટ ઇઝ વાય આ કારણે ઇન એન એજ ઓફ સુપરલેટિવ મિકેનિઝમ ભલે મિકેનાઇઝેશનનો યુગ રહ્યો બરાબર યાંત્રિકનો યુગ રહ્યો તેમ છતાં પણ આજે કોની કોની ડિમાન્ડ છે માસ્ટર શેફ જુઓ આ શેફની ડિમાન્ડ છે ટી ટેસ્ટર ટેસ્ટ કરનાર અને પરફ્યુમ કમ્પાઉન્ડર એટલે બનાવનાર તો આ બધા સંયોજનકારો છે આર લાઇકલી ટુ રિમેન ઇમ્યુન હજી અકબંધ રહ્યા છે ઇમ્યુન રહ્યા છે એમાં કાંઈ બિચારાને ફેરફાર નથી બોલો એમને એમ છે એ રસો હોય શેફ એટલે રસોઈયો તો ઇમ્યુન છે અનઅફેક્ટેડ છે એને કાંઈ તકલીફ નથી પડી ટુ ધ પોસિબિલિટી ઓફ ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ તો ગમે એટલી કે ટેકનોલોજી આવી તો પણ બેકારીની શક્યતાથી હંમેશા દૂર રહેશે એમને બેકારીનો ભોગ બનવો પડશે નહીં દોસ્તો આશા રાખીએ કે આ શબ્દો તમે તમારી નોટબુકમાં લખશો અને યાદ રાખજો પાઠને ફરી ફરી સાંભળી અને શક્ય હોય એટલા અર્થ સમજવા પ્રયત્ન કરજો આશા રાખીએ તમને આવડી લેક્ચરની અંદર ખૂબ સારી સમજ પડી હશે દોસ્તો વધુ એક નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ધન્યવાદ